ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજસ્થાન તરફ જતી આવતી લક્ઝરી બસમાં મુસાફરોના આરટીપીસીઆર રિપોર્ટ વિના આવગમન પર સરકારે પાબંદી લગાવી છે, એટલે ધંધો ઠપ થયો છે. જ્યારે વાપીમાંથી યુપી, બિહાર, મધ્યપ્રદેશના કામદારોનું પલાયન શરૂ થયું છે. આ રાજ્યમાં આરટીપીસીઆરનો કોઈ નિયમ હવે સુરત, વાપીના અને સૌરાષ્ટ્ર અમદાવાદમાં ટ્રીપ મારતા ખાનગી બસ સંચાલકોને, પરપ્રાંતીય કામદારોને ઊંચા ભાડા સાથે તે તરફ ફેરા શરૂ કર્યા છે. કામદારોની બીજી લહેરે પરપ્રાંતિયોએ કોરોનાને બીજી વાર વતન પરત ફરવા મજબૂર કર્યા છે, જેનો ફાયદો હાલ વાપીમાં ટ્રાવેલ સંચાલકો ઉઠાવી રહ્યા છે. વાપીમાં બલીઠામાં વેસ્ટર્ન હોટેલ બોમ્બે રેસ્ટોરન્ટ વાપીના હાઈવે પર પીપલન હોટેલ નજીક ગુંજન ચોકડી પરથી મુસાફરો ભરેલી ખાનગી બસોને યુપી એમપીની ટ્રીપ શરૂ થઈ છે. હાલમાં વાપીમાં હાઈવેના હોટલો પર ખાનગી બસોનો ખલકરો થઈ રહ્યો છે. આ અંગે ટ્રાવેલ સંચાલકો પરથી મળતી વિગતો મુજબ જે ખાનગી બસો પહેલા મુંબઈ, રાજસ્થાન અને ગુજરાતના જિલ્લાઓમાં ચાલતી હતી તેમાં સરકારે દરેક મુસાફરોનો કોરોના નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કર્યો છે, એટલે એ રૂટની બસો બંધ થઈ ગઈ છે. ધંધો ઠપ થયો છે, પરંતુ વાપી, દમણ, સેલવાસમાં ઉદ્યોગોમાં કામ કરતા કામદારોનું વતન સ્થળાંતર થઈ રહ્યું છે, જેઓ માટે વાપીથી યુપી, બિહાર, એમપી જવા માટે એટલી ખાનગી બસોની સગવડ નથી, એટલે એ વિસ્તારની ટ્રીપ શરૂ કરી છે. જો કે આ ટ્રીપમાં એમને ખોટ જતી હોવાથી રાવ કરતા બસ સંચાલકો તગડી કમાણી કરી રહ્યા છે. પહેલા રાજસ્થાન કામદારો માટે બસ એક સ્લીપર સીટ દીઠ રૂપિયા 2500 રૂપિયા ભાડું હતું. હવે સિંગલ સ્લીપર સીટમાં બે કે ત્રણ મુસાફરો ભરી એક મુસાફર દીઠ 2000 રૂપિયા વસૂલી રહ્યા છે. એક બસમાં 56 મુસાફરો સામે આવતા નેસ મુસાફરો ભરી ટ્રીપ મારી રહ્યા છે. કામદારો પણ પોતાના નાના બાળકો સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વતન જઈ રહ્યા છે અને જે માટે તે ભાડું માંગે છે તે ચૂકવી રહ્યા છે. કેમ કે કામદારોને ભય છે કે જો લોકડાઉન લાવશે અને ઉદ્યોગો બંધ થશે, વાહનો બંધ થશે, તો તેઓને પરિવાર સાથે અહીંયા જ ફસાઈ જશે, જેનો લાભ આ ખાનગી બસ સંચાલકો ઉઠાવી રહ્યા છે. વાપીમાં છેલ્લા એક સપ્તાહથી રોજની આવી 20થી વધુ ખાનગી બસો યુપી, બિહાર, મધ્યપ્રદેશ કામદારોને લઈ જઈ રહી છે, જે માટે સુરત, રાજકોટ, અમદાવાદના ટ્રાવેલ સંચાલકોને પોતાની બસ સાથે વાપી ધામમાં નાખ્યા છે. આ સંચાલકોને માત્ર તગડી કમાણીમાં જ રસ છે, એટલે કોરોનાની મહાભયંકર બીમારીમાં પણ સોશિયલ ડિસ્ટન્સથી માંડીને કોરોનાની તમામ ગાઈડલાઈનના ધજાગ રાઉડ આવી રહ્યા છે.